રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપના પ્રશ્નમાં હું આપને જણાવવા માંગુ છું કે 80 થી વધુ છે, 80 નથી પણ 80 થી 100 થી વધુ જે ડોમ પ્લાસ્ટિકના છે અને સિંગલ ગેટ એન્ટ્રી છે એવા તમામ ડોરને જો મંજૂરી આપવામાં આવી હશે તો એ મંજૂરી રદબાતલ કરીને ડોમ તાત્કાલિક ધોરણે રિમૂવ કરવાની અમે લોકો નોટિસ આપવાના છીએ અને જો એ ન કરે તો પછી મહાનગરપાલિકા પોતે જ એને રિમૂવ કરી નાખશે. જે શાળાના DU સર્ટિફિકેટ હશે અને જેને ફાયરના ઇક્વિપમેન્ટ મૂક્યા છે અને એને NOC આપવામાં આવેલા છે, એ જ શાળાઓને ખુલી છે. અને કદાચ એવું પણ બની શકે, મારી પાસે પૂરતી માહિતી નથી પણ હું લઈ લઉં છું, જો જે શાળા પાસે DU નહીં હોય પણ ફાયર તો મુકાવ્યા જ છે પણ શાળા ખુલતી હતી એટલે વિદ્યાર્થીનું એજ્યુકેશન બગડે નહીં એટલે ફાયર તો બધી દરેક સ્કૂલમાં મુકાવ્યા છે પણ DU સર્ટિફિકેટ જૂની શાળાઓ છે કે જે ટાઉન પ્લાનિંગ એક્ટ પહેલાની, આથી 35 વર્ષ પહેલાં ટાઉન પ્લાનિંગ એક્ટ નહોતો ત્યારે ઈ જે એવી જૂની શાળાઓ છે જેમાં કપાત કરવી બહુ મુશ્કેલી પડે એમાં આપણે ફાયરના એને NOC એ લોકોનું લઈને શાળાઓ ચાલુ કરાવી છે.